नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में छो ने? सरस विद्यार्थी मित्रों, आज आप धोरण सात की अंदर विषय गणित प्रकरण नंबर 12 बीज गणितीय पदावली विषय अपने अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, आनी अंदर बीज गणितीय पदावली एटले के पदावली केव रीते बने छे? सजातीय विजातीय पद, सहगुणक, एकपदी द्विपदी त्रिपदी कोने कहेवाय, बराबर। त्यार पछी पदावलीना सरवाळा बादबाकी, एना विषे आपणे आ प्रकरणनी अंदर अभ्यास करवानो छे। सौथी पहेला आपणे पदावलीनी रचना केवी रीते थाय छे एनी थोड़ीक वात करी लईए आपणे, के पदावलीनी रचना केवी रीते थाय। तो विद्यार्थी मित्रों, अगाउ आपणे पद विषे भणी गया, अचळ पद अने चल पद। चल पद अने अचल पद आ बंने विषे आपणे अगाउ भणी गया छे। तो आपणे जे चल पद कोने कहेता, तो के जेनी अंदर ए बी सी एक्स वाय झेड पैकी ए बी सी पछी एक्स वाय झेड के पछी एल के पछी एम आवा जे बीजी ए बी सी डी ना अक्षरोनो जे उपयोग करवामां आवतो एवा दरेक पदने आपणे चल पद कहेवामां आवता। दाखला तरीके आपणे जोईए तो बे एक्स, तो आनी अंदर एक्स आवी गयो माटे आ एक्स ए चल छे, એટલે આવા ચલ ધરાવતું જે આખું જે પદ બને એને ચલ પદ કહેવાય। બીજું કોઈ ઉદાહરણ આપણે જોઈએ તો માઇનસ ત્રણ વાય, તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે વાય છે એ ચલ છે, માટે માઇનસ ત્રણ વાય જે આખું પદ બને છે એને ચલ પદ કહેવામાં આવે છે। તો આ વાત થઈ ચલ પદની। અચલ પદ એટલે શું? તો જે પદની અંદર ચલનો ઉપયોગ ન થતો હોય, કે જેમાં ચલ નથી, દાખલા તરીકે માઇનસ પાંચ એકલા આપ્યા હોય કે પછી આઠ આપેલા હોય કે પછી બાર આપેલા હોય, તો આ જે બધા પદો છે કે જેની અંદર કોઈ ચલ નથી, ઉપરના જે એબીસીડી પૈકી જે બીજી એબીસીડી પૈકીના કોઈ પણ મૂળાક્ષર છે એની અંદર નથી, માટે આ જે છે એને અચલ પદ કહેવામાં આવે છે। આ ચલ છે એની કિંમત નિશ્ચિત હોતી નથી, આપણે જે ચલ લઈએ છીએ એ ચલની કિંમતો કોઈ નિશ્ચિત હોતી નથી, બરાબર, કારણ કે એની કિંમત કોઈ પણ હોઈ શકે, એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, માઇનસ પાંચ હોઈ શકે, એટલા માટે ચલ છે એની કોઈ ચોક્કસ નિશ્ચિત કિંમત હોતી નથી। જ્યારે અચળ પદ છે એની ચોક્કસ કિંમત છે કે ભાઈ એકવીસ, તો એની ચોક્કસ કિંમત થઈ ગઈ એકવીસ। તો ચલ પદ અને અચલ પદ આ બંનેમાં આટલો ફેર છે। જ્યારે ચલ પદ અને અચલ પદનું જોડાણ થાય, ચલ પદ અને અચલ પદ નું જોડાણ થાય ત્યારે પદાવલી બને। આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ચલ પદ અને અચલ પદ બંને જોડાય, બંને ભેગા થઈ અને પદાવલીની રચના કરે છે। એ કેવી રીતે જોડાય? બરાબર, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયા દ્વારા જોડાતા હોય। તો જ્યારે ચલ અને અચલ પદ છે એ કઈ ક્રિયા? તો સરવાળાની ક્રિયાથી, બાદબાકીની ક્રિયા, ગુણાકાર, ભાગાકાર ની ક્રિયાથી જોડાયેલા હોય ત્યારે એ શું બને છે? પદાવલી બને છે। તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે આ ક્રિયાઓનો ઉપયોગ કરી અને ચલ અને અચલ પદ જોડાય ત્યારે આપણને પદાવલી મળે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે એક્સ વર્ગ, હવે આ એક એક્સ વર્ગ છે એ તમે જોઈ શકો છો કે એ ચલ પદ જ કહેવાય એને, બરાબર, એને પદાવલી કહેવાય કે ન કહેવાય? તો આપણે એક્સ વર્ગ એટલે શું થશે? એક્સ ગુણ્યા એક્સ, એટલે કે બે ચલ છે એ ગુણાકારથી જોડાયેલા છે, માટે એને પદાવલી આપણે કહી શકાય। એ તમે જોઈ શકો છો કે બે ચલ છે એક્સ અને એક્સ છે બંને, તો એ એક્સ વર્ગ બને છે। આ પણ ખાસ યાદ રાખજો કે એક્સ વર્ગ એ શું છે? તો એક્સનો બે વખત ગુણાકાર એક્સ ગુણ્યા એક્સ થાય છે। તો આ એક ચલ પદાવલી આપણે કહી શકાય છે, જે ગુણાકાર વડે મેળવવામાં આવે છે, જે આપણે શેના વડે મેળવીએ છીએ? ગુણાકાર વડે મેળવીએ છીએ। એ જ રીતે બે વાય વર્ગ, તો બે વાય વર્ગ જે આપેલા છે એની અંદર પણ આપણે વાત કરી લઈએ કે બે કેવી રીતે જોડાયેલા છે। વાયનો વર્ગ એટલે કે વાય ગુણ્યા વાય, તો બે છે એ
अचल पद है बराबर अने वाय चल है वाय पण चल है एटले आ कई क्रिया थी जोड़ायेला है तो गुणाकार की क्रिया थी तमे जोई शको छो माटे आने आपणे शू कही शकाय पदावली कही शकाय एवं जरूर नहीं कि फक्त प्लस माइनस थी जोड़ायेला होय गुणाकार की रीते पण जोड़ायेला होय तो एने पण आपणे चल पदावली तरीके ओळखवामां आवे छे। त्रण एक्स वर्ग माइनस पांच तो आनी अंदर तमे जोई शको छो कि आ चल पद छे ने आ अचल पद छे तो ज्यारे चल पद अने अचल पद बंने पाछा माइनस थी जोड़ायेला छे एमां आ पण एक पदावली छे तो आज पदावली छे ए केवी रीते जोड़ायेली छे ए पण आपणने ख्याल होवो जोईए कि भाई त्रण एक्स वर्ग छे ए केवी रीते जोड़ायेली छे तो त्रण एक्स वर्ग छे ए त्रण गुण्या एक्स गुण्या एक्स बराबर ने कि त्रण एक्स वर्ग छे ए आ गुणाकार की रीते जोड़ायेलू छे अने माइनस पांच एनी साथे आ अचल पद छे ए माइनस साथे जोड़ायेलू छे एटले के आ चल पदावली અને અચળ પદ એટલે કે ચલ પદ અને અચળ પદ છે એ માઇનસથી એટલે કે બાદબાકીની ક્રિયાથી જોડાયેલું છે માટે આને પણ આપણે પદાવલી કહી શકાય છે। ચાર એક્સ વાય વત્તા સાત આપણને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમે જોઈ શકો છો કે ચાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય તો આ ગુણાકારથી જોડાયેલા છે ચલ બે ચલ છે એ ચારની સાથે ગુણાકારમાં જોડાયેલા છે અને આ સાત અચળ પદ છે બરાબર એ સરવાળાની ક્રિયાથી જોડાયેલા છે એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે પદાવલી ક્યારે રચી શકાય કે જ્યારે એ ચલ અને અચલ પદ બંને જોડાય અને પદાવલીની રચના કરતા હોય છે પણ એ પદાવલીની રચના ગુણાકારની ક્રિયાથી હોય ભાગાકારની ક્રિયાથી પણ હોઈ શકે સરવાળા કે બાદબાકીની ક્રિયાથી એ તમે જોઈ શકો છો કે બાદબાકીની ક્રિયા છે ને એ સરવાળાની ક્રિયાથી જોડાયેલા છે એટલે આ પદાવલી કહી શકાય। આ પણ પદાવલી છે એક્સ વર્ગ કારણ કે બે ચલ છે એ ગુણાકારની રીતે જોડાયેલા છે આ પણ પદાવલી છે બે વાય વર્ગ બે અને વાય ગુણ્યા વાય એ ચલ છે એ ગુણાકારની રીતે જોડાયેલા છે માટે આને પણ પદાવલી કહી શકાય એટલું પદ તો બરાબર છે પણ સાથે સાથે પદાવલી પણ કહેવામાં આવે છે તો આ રીતે બધા જોડાયેલા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આ વાત થઈ પદાવલી કેવી રીતે બને છે એની વાત તો એ પણ આપણને ખ્યાલ આવી ગયો કે ચલ પદ અને અચલ પદ જોડાઈને પદાવલી રચના કરે છે જે ગુણાકારથી જોડાય ગુણાકાર સરવાળા બાદબાકી કે ભાગાકારની ક્રિયાથી જોડાયેલા હોય છે। ત્યાર પછી આપણે વાત કરીએ પદાવલીના પદ પદાવલીમાં જે પદ છે એ પદ કયા કયા હોય છે એની આપણે વાત કરી લઈએ તો પદાવલીના પદ અને એના અવયવ બંનેની જાણકારી હોવી જોઈએ આપણને તો જ એ પદાવલી વિશે આપણને ચોક્કસ માહિતી મળે। ચાર એક્સ વત્તા પાંચ એક અભિવ્યક્તિ લઈ અને આપણે ચેક કરીએ કે ભાઈ એના પદાવલીના પદ કયા છે અને એના અવયવ કયા છે એ આપણે જોઈએ તો ચાર એક્સ વત્તા પાંચની અંદર જોઈએ તો ચાર અને એક્સનો ગુણાકાર કરી આપણે એની અભિવ્યક્તિ રજૂ કરીએ તો શું થશે ગુણાકાર કરી પાંચ ઉમેરતા તો આ એની અભિવ્યક્તિ થઈ કે ચાર અને એક્સનો ગુણાકાર કર્યો અને એની અંદર છે પાંચ ઉમેરવાના છે એટલે આપણને ચાર એક્સ વત્તા પાંચ છે એ આપણને પદાવલી મળે છે। એ જ રીતે ત્રણ એક્સ વર્ગ વાય વત્તા સાત વાય તો ત્રણ એક્સ વર્ગ વાય વત્તા સાત વાયની અંદર પહેલાં જોઈશું તો ત્રણ એક્સ વર્ગ તો ત્રણ એક્સ વર્ગ કેવી રીતે મળે છે તો ત્રણનો એક્સ અને એક્સ સાથેનો ગુણાકાર જ્યારે સાત વાય છે કેવી રીતે મળે છે સાત અને વાયનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જુઓ કે પહેલાંની અંદર ચાર અને એક્સનો ગુણાકાર મળ્યો આપણને તો ચાર એક્સ આપણે પહેલાં લખ્યા તો એ શું છે ચાર ગુણ્યા એક્સ અને પાંચ તો એ અચળ પદ જ છે બરાબર તો અહીંયા ત્રણ એક્સ વર્ગ તો ત્રણ એક્સ વર્ગ જે છે એ પદ છે પદ કયા કહી શકીએ આપણે તો પદ એ પ્લસ અને માઇનસની ક્રિયાથી જોડાયેલા હોય એટલે કે સરવાળા કે બાદબાકીની ક્રિયાથી જેટલા પણ પદ જોડાય એ બધા પદાવલીના પદ કહેવાય। આની અંદર તમે જોઈ શકો છો કે એક અને બે પદ છે આની અંદર પણ તમે જોઈ શકો છો એક અને બે પદ છે જે સરવાળાથી જોડાયેલું છે ને આ પણ સરવાળાથી જોડાયેલું છે એટલે આની અંદર બે પદ છે એમ કહી શકાય। હવે એ પદના અવયવ કયા એ આપણને ખ્યાલ હોવો જોઈએ પદના અવયવ કયા થશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો એ કઈ રીતે જોડાયેલા છે તો ત્રણ એક્સ વર્ગ જે પદ છે એ આપણે જોઈએ તો ત્રણ છે એનો ગુણાકાર એક્સ અને એક્સ સાથે તો આ ત્રણ એક્સ વર્ગ છે એના અવયવ કયા થશે
ત્રણ, એક્સ અને એક્સ. એ જ રીતે સાતવાય આપેલા છે, તો સાતવાય એ સાત અને વાયના ગુણાકારથી જોડાયેલા છે. તો સાતવાયના અવયવ કયા થશે? સાત અને વાય. તો આપણને એના અવયવ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા અવયવ થશે એના, બરાબર. પદના અવયવ વિશે પણ તમને સમજાવતો જાઉં છું અહીંયા કે ચાર એક્સ વત્તા પાંચ કેવી રીતે આવે, એના અવયવ કયા થશે એ પણ જોયું. હવે દાખલા તરીકે કોઈક રકમ આપણને આપેલી છે, એના પદ કયા અને એના અવયવ કયા એ બંને આપણે એક સાથે લેતા જઈએ કે ભાઈ આઠ એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા ત્રણ. ચલો આની અંદર કેટલા પદ છે પહેલાં તો નક્કી કરવું પડે કે ભાઈ આની અંદર પ્લસ માઇનસથી જોડાયેલા હોય તો ત્રણ પદ છે. કેટલા છે? એક પદ આ, બીજું પદ આ અને ત્રીજું પદ, ત્રણ પદ છે. એટલે પહેલાં તો ખબર પડી જાય કે ત્રણ પદ છે. દરેક પદના અવયવ, તો પહેલું પદ કયું છે? આઠ એક્સ વર્ગ, એના અવયવ. તો વિદ્યાર્થી મિત્રો એના અવયવ કયા થશે? તો પહેલાં આપણે એને ગુણાકારની રીતે જુદા પાડી દઈએ કે ભાઈ આઠ ગુણ્યા એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ થાય. તો એના અવયવ કયા થવાના? આઠ એક્સ અને એક્સ. ચલો બીજું પદ છે સાત એક્સ, તો સાત એક્સના અવયવ કયા થશે? તો સાત એક્સના અવયવ શોધવા હોય તો સાત અને એક્સ ગુણાકારમાં જોડાયેલા છે એટલે સાત ગુણ્યા એક્સ. તો એના અવયવ કયા થવાના? સાત અને એક્સ. અને ત્રણ છે, એની અંદર કોઈ ચલ નથી માટે એ પોતે જ એનો અવયવ થશે. એટલે ત્રણ છે એ પોતે જ અવયવ, એટલે ત્રણ પદ. અને એ ત્રણેય પદના અવયવ કયા છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો. હવે આ જ વસ્તુ છે એ આપણે અવયવ વૃક્ષ, જેને ફેક્ટર ટ્રી આપણે કહેવામાં આવે છે, એ ફેક્ટર ટ્રીની મદદથી પણ આપણે શોધી શકીએ છીએ પદના અવયવ. જોઈએ આપણે ઉદાહરણ સ્વરૂપે કે પાંચ એક્સ વાય વત્તા દસ. ચલો પાંચ એક્સ વાય વત્તા દસ એના આપણે અવયવ પાડવા છે, શું કરીશું? તો પાંચ એક્સ વાય છે તો પાંચ એક્સ વાયના અવયવ કયા થશે? પાંચ, પછી એક્સ અને વાય. દસના અવયવ તો બે અને પાંચ, એ તો આપણને ખબર જ છે કે દસના અવયવ કયા થવાના? બે અને પાંચ થશે. તો આ રીતે એના અવયવ આપણને મળે છે. ચાર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય, અવયવ વૃક્ષની રીતે અવયવ પાડો. તો આપણે બે ભાગ પાડવા પડશે કે ભાઈ આના ચાર એક્સ વર્ગ એના જે અવયવ પડે છે બે રીતે પડશે કે ચાર અને એક્સ વર્ગના એક્સ ગુણ્યા એક્સ. એ જ રીતે માઇનસ ત્રણ એક્સ વાય છે એના પણ બે ભાગ પડશે. કયા? પહેલો તો જે આપણને આગળ સંખ્યા આપી છે માઇનસ ત્રણ અને એક્સ ગુણ્યા વાય. તો ચાર એક્સ વર્ગ છે એના અવયવ કયા થવાના? ચાર એક્સ અને એક્સ. માઇનસ ત્રણ એક્સ વાયના અવયવ કયા થશે? માઇનસ ત્રણ એક્સ અને વાય. અહીં ચિહ્ન સાથે આપણે સંખ્યા લેવાની છે. પદાવલી હંમેશા ચિહ્ન સાથે જ લેવાની હોય. તમે એને ગમે તે જગ્યાએ ફેરફાર કરો તો ચિહ્ન સાથે લઈ જવાની છે, ચિહ્નને એકલું મૂકવાનું નથી. તો આ રીતે આપણે એના જે ટ્રી અવયવ જે કહી શકીએ આપણે, બરાબર ને, કે આ એક્સ વાય છે તો એક્સ ગુણ્યા વાય, તો એના પણ આપણે બે ભાગ પડી શકે. એક્સ વાય, આ એક્સ એક્સ ભાગ પડે બે, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ એક્સ. તો આના જે અવયવ છે ચાર એક્સ એક્સ, આના જે અવયવ છે માઇનસ ત્રણ એક્સ અને વાય. તો આ રીતે એના અવયવ કયા થશે, પદના અવયવ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ રીતે આપણને પદાવલીના પદ અને પદના અવયવ કયા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સહગુણક, કે ભાઈ સહગુણક કોને કહેવામાં આવે? તો કોઈ પણ પદાવલી આપી હોય એ પદાવલીની અંદર સહગુણક છે એ બે રીતે, એક સંખ્યાત્મક સહગુણક હોય છે અને બીજો છે એ બીજગણિતીય સહગુણક. બે સહગુણક આપણને જોવા મળે છે. પણ આપણે જે સહગુણકનો ઉપયોગ કરવાનો આવે છે એની આપણે ખાસ વધારે વાત કરીશું. ચલો આપણે પદ શીખી ગયા, બરાબર ને, પદ કોને કહેવાય? અવયવ જે સહગુણક છે એ સંખ્યાત્મક અવયવ હોય એને સહગુણક અથવા તો સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. બાકીના પદ માટેનો એ સહગુણક કહેવાય છે.
दाखला तरीके जुए कि दस एक्स वाई जेड तो आमा आपने बे प्रकार पद है एक संख्यात्मक अने बीजा है बीज गणितीय तो दस ए संख्यात्मक है एक्स वाई जेड है बीज गणितीय है तो अँ सहगुणक कोने लेवो तो सहगुणक जे आपने चल आप चलनी आगर जे संख्या होने सहगुणक तरीके ओळखवामां आवे छे तो एक्स वाई जेड नो सहगुणक कयो तो एक्स वाई जेड नो सहगुणक दस थशे केटलो थशे दस तो आ याद राखवानुं छे के सहगुणक कयो पण कोनो तो आ एक्स वाई जेड नो सहगुणक थशे माइनस सात एक्स वर्ग वाय वर्ग चलो माइनस सात एक्स वर्ग वाय वर्ग छे तो अहींया पण सहगुणक छे कयो माइनस सात पण कोनो एक्स वर्ग वाय वर्ग तो एक्स वर्ग वाय वर्ग नो सहगुणक कयो थशे माइनस सात अने आ जे आपणने सहगुणक मळे छे ए संख्यात्मक सहगुणक छे पदावली जे आपी छे पद ए पदनो संख्यात्मक अवयव छे कारण के अवयव बे प्रकारना मळे संख्यात्मक अवयव अने बीजगणितीय अवयव बराबर तो आ संख्यात्मक अवयव छे एने ज आपणे संख्यात्मक सहगुणक तरीके ओळखवामां आवे छे ज्यारे पदनो सहगुणक दाखला तरीके फक्त एक्स वाय ज आपेला छे पद तो आनी अंदर कयो सहगुणक थशे तो आनी अंदर आगळ आपणे कोई संख्या नथी तो ज्यारे कोई संख्या न होय त्यारे प्लस वन अहींया माइनस नथी माटे प्लस वन तरीके सहगुणक लई शकाय जेने आपणे दर्शावता नथी होता कारण के धन एक छे एने आपणे अहींया एक तरीके लखता नथी पण जो माइनस एक होय दाखला तरीके माइनस एक्स वाय होय विद्यार्थी मित्रों खास याद राखजो तो माइनस एक्स वाय नो मतलब शू तो आनो सहगुणक तो आपणे देखातो नथी संख्यात्मक पण कोईपण पद आप्युं होय एनी आगळ एक गुणाकारमां छे फरजियात तो अहींया एक आपेलो छे एनो मतलब के माइनस एक आपणे लखवो पड़े बराबर एटले के प्लस एक माटे आपणे प्लसनी निशानी करता नथी पण ऋण दर्शावा माटे आपणे माइनसनी निशानी करता होईए छे एटले माइनस एक आनो अवयव सहगुणक थशे एटले ज्यारे पण आपणे आवा पद आप्या होय त्यारे ए सहगुणक कयो थाय ए पण तमने ख्याल होवो जोईए एटले आपणे एक एक्स अहींया छे ने एक एक्स ने जगह आपणे फक्त एक्स लखीए छे अने माइनस एक एक्स की जगह फक्त माइनस एक्स लखवामां आवे छे आ पण याद राखजो एक एक्स नथी लखता पण फक्त एकलो एक्स ज लखीए छे अहींया माइनस एक एक्स की जगह फक्त माइनस एक्स आपणे लखवामां आवतो होय छे एटले खास आ याद राखजो आपणे बराबर तो पांच एक्स वाय में आपणे जोई गया कि पांच एक्स वाय में पांच ए एक्स वाय नो सहगुणक छे અને x એ 5y નો પણ સહગુણક કહી શકાય 5xy તો 5xy માં 5 એ xy નો સહગુણક છે ટૂંકમાં લખું છું સહગુણક પણ આપણે ml કરી શકીએ કે x તો x એ 5y નો સહગુણક કહી શકાય પણ આ જે સહગુણક છે એ બીજગણિતીય સહગુણક કહેવામાં આવે છે બીજગણિતીય અવયવ છે એટલા માટે એને આપણે બીજગણિતીય સંખ્યાત્મક અવયવ નહીં પણ બીજગણિતીય સહગુણક આપણે કહી શકાય એ જ રીતે વાય એ 5y નો પણ સહગુણક થાય 5x નો એટલે તમારે સહગુણક કયા દર્શાવવાના છે એ આપણે ખાસ જોવાનું છે સંખ્યાત્મક સહગુણક કીધો હોય કે પછી अवयव एक्स साथेना सहगुणकों कीधा होय बराबर ने एटले के संख्यात्मक अने बीजगणितीय सहगुणक जो बीजगणितीय सहगुणक पूछे तो आपणे एक्स साथेना जे होय लखवा पड़े ने संख्यात्मक सहगुणक कीधो होय तो फक्त आगळ जे संख्या छे ए संख्या ज सहगुणक तरीके लेवानो छे आ खास याद राखजो तो आ वात हती आपणे सहगुणकनी तो विद्यार्थी मित्रों आजे आपणे पदावली केवी रीते बने पदावलीना पद कया छे पदना अवयव कया थाय अने पदनो सहगुणक कयो थाय आ बधुं ज आपणे अभ्यास कर्यो थैंक यू।